सुरेन्द्रनगर जिल्लाना द्रांगद्रा कोंड गाम पंचायत चूंटणीमां बोगस मतदान करावता होवानी राव साथे उम्मेदवार सहित आगेवानो कलेक्टर कचेरीए दौड़ी आवी जिल्ला कलेक्टर एके औरंगाबादकर ने आवेदन पत्र पाठवीने रजूआत करी छे। चूंटणीमां अमुक माथाभारे शख्सो द्वारा चूंटणी एजेंट ने मुकवा अने थाक धमकी आपता होय एवी राव साथे कोंड गामना ग्राम पंचायतना उम्मेदवार किरणबा दिलीपसिंह झालावती दिलीपसिंह प्रवीणसिंह झाला अने शक्तिसिंह झाला सहितना युवा आगेवानोए कलेक्टर कचेरी खाते दौड़ी जई सुरेन्द्रनगर जिल्लाना कलेक्टर एके औरंगाबादकर साहेब ने आवेदन पत्र पाठवीने रजूआत करी छे। चूंटणी योग्य रीते नहीं योजाय एवो आक्षेप थयो छे। ए कोंड गामना ग्राम दिवस तरફથી અત્યારે આવેદન પત્ર મને મળેલું છે એની તપાસ મેં કરી રહ્યા છે, પણ જેની જે શંકા છે એ શંકા નાબૂદ કરવા માટે અમે પૂરતો પ્રોગ્રેસ ગોઠવી રહ્યા છીએ, એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે। વિશેષ શું તકેદારી ત્યાં રાખવામાં આવશે? જે અમની જે માગણી છે કે આ જે બુથ છે એના સંબંધિત જાહેર કરવું, તે માટે પણ અમે આવતીકાલે જે મિટિંગ છે એમાં વિચારણા કરીશું। હાલ જે આપ ધમકીઓ આપી રહ્યા છે જે સામેના ઉમેદવાર તેઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવશે, એમની તપાસ ચાલુ છે, તપાસમાં જે નિર્ણય થાય કેવું તમારું? મારું નામ ઝાલા શક્તિસિંહ છે, ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામની અંદર ઘણા સમયથી બોગસ વોટિંગ કરવામાં આવે છે અને આ વખતે અમારી પેનલને 2-3 સભ્યો અને ચૂંટણી એજન્ટ રાખવામાં આવ્યા છે। સામેના પક્ષના ઉમેદવાર તથા તેમના માણસો સત્તાના જોરે ચૂંટણી એજન્ટો પોલિંગ એજન્ટોને ધાક ધમકી આપવામાં આવે છે અને કે એમ કહે છે કે તમે ઈ પક્ષમાંથી તમે ચૂંટણી એજન્ટ બનશો કે પોલિંગ એજન્ટ બનશો તો આવનારા સમયની અંદર તમને જોઈ લેશી। એટલે અમે આજે કલેક્ટર સાહેબશ્રીને લેખિત રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારા કોંડ ગામના 6 વોર્ડ છે તેને અતિ સંવેદનશીલમાં લેવામાં આવે અને 19 તારીખે જે લોકશાહી ધબે મતદાન થવું જોઈએ તે થવું જોઈએ અને મતદારોને પણ ધમકી આપવામાં આવે છે કે તમારે મત દેવામાં આવવાનું નહીં અને મત અમે દઈ દઈશી। એટલે ખાસ કરીને કલેક્ટર સાહેબને એટલી જ વિનંતી છે કે અમારા પેનલના 6-6 ઉમેદવારને 19 તારીખે કોઈ પણ જાતની કે કોઈ સામેના પક્ષ દ્વારા કોઈ ગેરરીતે થશે તો આમાં તટસ્થ તપાસ થવી જોઈએ અને પૂરતો પોલીસ સ્ટાફ મેકે એવી અમારી વિનંતી છે। અને કલેક્ટર સાહેબ આના જવાબદાર રહેશે, અમારા કોઈ પણ ઉમેદવારને થશે તો કલેક્ટર સાહેબ જવાબદાર રહેશે। તમારું એવું કહેવાનું થાય કે ચૂંટણી ગેરરીતિ થાય છે કોંડમાં? હા થાય છે, ઘણા સમયથી ગેરરીતિ થાય છે અને બોગસ વોટિંગ થાય છે। ખુદ મતદારો એમ કહે છે કે અમને મત દેવા નથી આપવા દેતા। તમને જો ધમકી આપવામાં આવી તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી છે? આ પોલીસ સ્ટેશનમાં કલેક્ટર સાહેબશ્રીને આપશે અને પોલીસ સ્ટેશને આજે એક અમે અરજી આપવામાં આવશે, ડીવાયસપી સાહેબને અમે આજે એક અરજી પણ આપશી કરવા છો। અમે અમારા કોંડ ગામમાં અત્યારે પંચાયતની ચૂંટણી યોજાવાની છે આવતી 19 તારીખે, તો એ બાબતે અમારા સભ્યોને ધાક ધમકી ભર્યા ફોન આવે છે કે તમે ભાઈ તમારા પોલિંગ એજન્ટ ન રાખશો અથવા તો કોઈ તમારા બીજા કોઈ એજન્ટો ન રાખશો, નકર અમે તેમને એમને જોઈ લેશું। પણ આ સરકાર અત્યારે એમ કહી રહી છે કે નિષ્પક્ષ પ્રમાણે અત્યારે ચૂંટણી થવી જોઈએ, પણ તો સરકાર તો આ બાબતે કંઈ ધ્યાન દેતી નથી અને અમારા ગામમાં તો એટલું બધું ખોટું થઈ રહ્યું છે જે મતદાનને ધાક ધમકી આપીને એમને પરાણે મતદાન કરાવડાવે છે। અમે કલેક્ટરશ્રીને અત્યારે આવેદનપત્ર આપવા આવેલ છીએ, જેથી કલેક્ટરશ્રીને પણ એટલું નિવેદન અમે કરી કે આ નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ અને પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકવો જોઈએ, એટલે એ માટે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાના છીએ। અમારા ડીવાયસપી સાહેબને પણ એક આવેદનપત્ર આપવાના છીએ। શું તમારું નામ છે અને કયા વાર્ડમાંથી તમે ઉમેદવાર? મારું નામ છે પ્રવીણસિંહ દિલીપસિંહ ઝાલા અને ઉમેદવારી કરી રહ્યા છે મારા ઘરના એટલે મારા ધર્મપત્ની, એમનું નામ છે કિરણબા પ્રવીણસિંહ ઝાલા। ચૂંટણી નિર્ભય રીતે યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉચ્ચારવામાં આવી છે। મહેશ ઉતેરિયા, G9 લાઈવ ન્યૂઝ, સુરેન્દ્રનગર।